नमस्कार मित्रों, हूँ हरिवर्धन चौकसी, लाल किताब वास्तु एक्सपर्ट। मित्रों, आपनी जे नवी सीरीज मासिक राशि भविष्य, एमां आप सौनुं स्वागत छे। मिथुन राशि माटे भादरवो महीनो केवो रहेशे एनी पर हूँ आजे थोड़ू प्रिडिक्शन आपूं छूं अने एना उपाय आपूं छूं। संभाळजो, आ एकमांथी लाइन ध्यानमां राखजो, संभाळजो, संभाळवानुं छे। कारण कि भादरवा महीनामां मिथुन राशिने अकस्मातनो बहु मोटो योग बने छे, तो इमने खास संभाळवानुं छे। तमारो पोतानो आत्मविश्वास गुमावता नहीं, तमारामां पोतानी जात पर श्रद्धा राखीने आगळ वधो। कोई परदेश जवा माटे जे लोकोए कोशिश करी छे, जेनी ट्राई चालू छे, एवा माणसमां एक खास धीरज राखवी पड़शे एवा माणसोए। कारण कि परदेश जवानो जे योग छे एमां विलंब बतावे छे, तो एनी पर तमारे ध्यान राखवुं पड़शे। बहारनी इनकम, जो कदाच तमे कंईक वधारे कोई एक्स्ट्रा काम करीने जे कंई कमाता हता एनी पर ब्रेक लागे एवुं पण बतावे छे। तो अत्यारनुं जे ग्रहमान छे अत्यारनुं, एनी पर जो तमे थोड़ुं ध्यान आपो तो तमने घणी बधी जग्या पर प्रॉब्लम्स क्रिएट थई रहेला छे। आमांथी बचवा माटे आपणे सावचेतीपूर्वकना पगलाथी चालवुं जोईए। कोई आयोजन छे तेने बे वार त्रण वार विचारीने एने अमलमां मूकवुं जोईए। वाहन चलावता संभाळवुं जोईए। रात बेरात गमे त्यां वाहन लईने નીકળવું એ આપણા માટે ભયજનક સાબિત થઈ શકે છે। ચોમાસાની સિઝન છે, વરસાદ પડી રહ્યો છે, એમાં પણ આપણે થોડું ધ્યાન આપવું પડશે। તો આ બધી બાબતો તમને બચાવશે। તો આ પહેલાંથી તમને જાણ થાય છે તો એમાં તમારે બચવું જોઈએ અને એનાથી આગળ ધ્યાન રાખીને જીવનને વધારવું જોઈએ। આ સમયમાં તમને સ્વજનો તરફથી મદદ મળી જશે, પણ એ એક લિમિટેડ હોય છે આપણી, તો એને પણ સંભાળવાનું છે। તો આપણે આપણું જે ફાઇનાન્શિયલી આયોજન છે એને થોડું ધ્યાન રાખીને કરવું પડશે અને એમાં આગળ વધવું પડશે। આ સમયમાં મિત્રો સાથે અકારણ, જેનું કોઈ કારણ નથી, એવા સંજોગો બને અને મનદુઃખ થાય, મિત્રતા દુશ્મનાવટમાં પરિવર્તન પામે એવું પણ બની શકે છે। તો આપણે કાળજી રાખીશું બોલવામાં, વ્યવહાર કરવામાં, કે ભાઈ એને આપણા માટે શું કર્યું છે એનું આપણે ધ્યાન રાખીને એની સાથે આગળનો વ્યવહાર કરવો જોઈએ। તો આ બધી વસ્તુ તમને ભાદરવા મહિનામાં સામનો કરવાની આવશે, તો ચોક્કસપણે એનું ધ્યાન રાખીને આગળ ચાલો। આ બધી ઘટનાઓ જે થશે ને, તો તમારું મન તમારી કુંડળીમાં જશે કે હું કઈ રીતે કુંડળીમાં ગ્રહોને જોઈને આગળ વધું। તો આ જે મારું જે આજનું પ્રિડિક્શન છે, તમારા મિથુન રાશિના જે ગ્રહમાન છે એને અનુરૂપ છે। આટલું પણ કરશો તો તમને ચોક્કસ એનું ફળ મળશે। ધર્મ ભાવનાઓ વધશે, ધર્મમાં રુચિ વધશે અને બહુ સારું છે। મંદિર જવું, ભગવાનને માનવા, ભગવાન માટે કોઈ એવું કાર્ય કરવું કે જે આપણને ફાયદો આપે, તો આ બધી વસ્તુઓ ચોક્કસ તમને ભાદરવા મહિનામાં મળી રહી છે। તો આ એક ફાયદો પણ છે તમારો, ચોક્કસ ફાયદો છે કે તમારું મન ધાર્મિકતામાં પરોવાય, મન અશાંત છે તે શાંત થશે અને આ બધા કામોમાં તમારા જીવનસાથીનો અને સંતાનોનો પૂરો સહયોગ મળે। તો આ એક બહુ મોટી વાત થશે ને કે તમે એકલા નથી પડવાના, તકલીફો આવી તમે એકલા નથી પડવાના, કંઈક ને કંઈક સહારો મળી ગયો અને આપણે એમાંથી આગળ। મિત્રો, વિદ્યાર્થી માટે, વિદ્યાર્થીઓ માટે આ એક સમય જે છે જે થોડો કપરો સમય રહેશે। તમારા ઘરના જે સંજોગો બનશે એ કદાચ તમારા ભણતરમાં આડે આવે, પણ ધીરજ રાખજો, એમાંથી પાર ઉતરશો, બરાબર? ઉપાય મેં આપ્યા છે, ઉપાય કરશો તો તમે પણ એમાંથી પાર ઉતરશો। સ્ત્રીઓ માટે આ સમય ખાસ તબિયત સાચવવાનો છે અને તમારી પોતાની તબિયતની સાથે સાથે તમારે ઘરનું બી જે વાતાવરણ છે એને શાંત રાખવામાં તમારે મદદ કરવી પડશે, તમારા જીવનસાથીને સપોર્ટ કરવો પડશે, બાળકોને સંભાળવા પડશે। તો આ બધા પર ધ્યાન રાખજો, હવે એના ઉપાય આપું છું, ઉપાય કરજો, ચોક્કસ ફાયદો થશે, બરાબર છે? ઉપાય ખાસ, થોડાક મગ રાત્રે પલાળી અને પક્ષીઓને ખવડાવો, બહુ સરસ ફળ મળશે, બરાબર? મગ બુધ છે, તમારી રાશિ બુધની છે, પક્ષી બુધ છે, રાત્રે પલાળેલા મગ પક્ષીને ખવડાવશો તમને સારું મળશે। નાની નાની કન્યાઓને મીઠી વસ્તુ વેચો, કન્યા બુધ છે,
એને મીઠી વસ્તુ આપો, બચ્ચું ખુશ થશે, એના આશીર્વાદથી તમારો બહુ સારો થશે. તમારી રાશિનો સ્વામી મજબૂત છે તો તમારી તકલીફ ચોક્કસ ઓછી થશે. અને આ સમયમાં તમારે નારાયણનું નામ લેવું જોઈએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય આ જાપ કરો, તમને અવશ્ય ફાયદો થશે. તો આ બહુ નાની નાની જે આપણા ધર્મ સાથે જોડાયેલી પ્રક્રિયાઓ છે, એના દાન છે. જો તમે આપણે કરીએ છીએ તો આપણે ચોક્કસ ફાયદો મળે. આપણે ઘણી વખત બહુ મોટી મોટી પૂજાઓ, જાપ ને બધા યોગો ને ઓમ હવન કરાવીએ પણ કંઈ ફાયદો નથી થતો. પણ જો આપણે પહેલાંથી કેર કરીએ અને આપણે એવા નાના નાના ઉપાયો સાથે જોડાઈને ચાલીએ તો આપણે ચોક્કસ એમાં ફાયદો મળે છે. બરાબર. તો મિત્રો, આ હતું મિથુન રાશિનું ભાદરવા મહિનાનું પ્રિડિક્શન. જો તમે આને કરો છો, ઉપાયો કરો છો, આને સાંભળીને તમારા જીવનમાં અમુક સાવચેતી રૂપે પગલાં લઈને ચાલશો તો ચોક્કસ તમને એમાં ફાયદો મળશે અને તમારા થતા નુકસાનમાં તમને ઘટાડો દેખાશે અને એમાંથી તમે બચી શકશો. મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌની રજા લો. ચાલો બદલીએ જિંદગી. ફરી મળીએ નવા વિડીયો સાથે, નવા મહિનાના ઉપાય સાથે. નમસ્કાર.